नमस्कार, अमारी विशेष रजूआत साथे हूं छू पूनम। एसिड वेचाण पर सुप्रीम कोर्ट ना आदेश बाद पण तेनी अवगणना थई रही छे। सरकार सुप्रीम ना आदेश नुं पालन करावामां उदासीन होवाथी अनेक युवतीओनुं जीवतर नरक बनी गयुं छे। ए पछी दिल्ली होय के गुजरात, आजे पण अनेक जल्लादो जलद एसिड थी निर्दोष व्यक्तिओनुं जीवन बदतर बनावी रह्या छे। आज विषय पर छे अमारी विशेष रजूआत, जलद ना जल्लाद। વધુ એક યુવતી પર એસિડ એટેક, અને આ વખતે વાત ગુજરાતની છે। મહેસાણાની કોલેજમાં એક યુવતી પર એસિડથી અચાનક હુમલો થયો અને યુવતી ગંભીર હાલતમાં છે। કોલેજ કેમ્પસમાં આ બનાવ બન્યા બાદ ચકચાર મચી ગઈ છે। જો કે એસિડ એટેક કરનારા યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે, પણ સવાલ એ છે કે એસિડ જેવા જ્વલનશીલ પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં તે બજારમાં ખુલ્લેઆમ કેમ વેચાઈ રહ્યા છે। રાજ્યમાં ફરી એસિડ એટેક। મહેસાણાની કોલેજમાં યુવતી પર એસિડ એટેક। એક તરફી પ્રેમમાં પાગલ યુવકનું દુષ્કૃત્ય, આરોપી સામે પોલીસ તપાસ। મહેસાણાની પ્રખ્યાત નાગલપુર કોલેજના કોમર્સ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતી યુવતી કોલેજ જઈ રહી હતી ત્યારે અચાનક જ એક હુમલાખોર વિદ્યાર્થીએ તેના પર એસિડ એટેક કર્યો। અચાનક આ હુમલો થતા યુવતી ગંભીર રીતે એસિડથી દાજી ગઈ। વિદ્યાર્થીની એસવાય બીકોમના બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે। એસિડથી હુમલો કરનાર વિદ્યાર્થી વિદ્યાર્થીનીનો દૂરનો સંબંધી છે। સૂત્રો પ્રમાણે એસિડ એટેક કરવાનું કારણ આ યુવતીએ તેની સાથે લગ્ન કરવાની ના પાડી અને એક તરફી પ્રેમમાં પાગલ આ યુવકે યુવતી પર એસિડ ફેંક્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। જો કે વિદ્યાર્થીની પર એસિડ એટેક કરનાર યુવકને અન્ય વિદ્યાર્થીઓએ પકડી એક રૂમમાં પૂરી દીધો અને પોલીસને જાણ કરતા પોલીસે યુવકને પકડી કસ્ટડીમાં લઈ તપાસ હાથ ધરી છે। ક્યાંય પણ કોઈ પ્રકારની ઘટના અઘટિત ઘટના બનશે, દરેક જગ્યાએ પોલીસ ખૂબ કડકાઈથી પગલાં લેશે। ક્યાંય પણ કોઈ પ્રકારની ઘટના અઘટિત ઘટના બનશે, દરેક જગ્યાએ પોલીસ ખૂબ કડકાઈથી પગલાં લેશે। સુપ્રીમના આદેશની એસી તેસી થઈ રહ્યું છે। એસિડનું ખુલ્લેઆમ વેચાણ, જલ્લાદો કરી રહ્યા છે યુવતીઓનું જીવન બરબાદ। દેશભરમાં એસિડના વેચાણ પર સજ્જડ પ્રતિબંધ છે, સુપ્રીમ કોર્ટે તે માટે આદેશ પણ જારી કર્યા છે। તેમ છતાં એસિડનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે। સુપ્રીમના આદેશ પ્રમાણે દેશભરમાં એસિડના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। પ્રોવિઝન સ્ટોર કે છૂટક વેપારીઓને તો એસિડનું વેચાણ ન કરવા ફરમાન કરવામાં આવ્યું છે। 2013માં બિહારમાં થયેલા હુમલા બાદ સુપ્રીમે આપેલા ચુકાદામાં પીડિતને વળતર ચૂકવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે। જો કે સુપ્રીમનો આદેશ વાસ્તવમાં અમલમાં નથી આવ્યો, ત્યારે સવાલ એ છે કે સુધી આવી નિર્દોષ યુવતીઓનું જીવન જલદનો દુરુપયોગ કરનારા જલ્લાદોના હાથે હુમાતું રહેશે, ક્યાં સુધી સુપ્રીમના આદેશની અવગણના થતી રહેશે, સરકાર સુપ્રીમના આદેશનું પાલન કરાવવા કડક પગલાં ક્યારે લેશે। હારૂન નાગોરી સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો છે। રજનીકાંત સાહેબ કહી રહ્યા છે કે કડકપણે પાલન કરાવવામાં આવશે, પરંતુ ક્યારે અને ક્યાં સુધી આ રીતે યુવતીઓની જિંદગી બરબાદ થતી રહેશે, સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। અને આ જ વિષય પર ચર્ચા કરવા સંદેશ સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે સામાજિક કાર્યકર રુઝાન ખંભાટા અને સાથે જ એડવોકેટ સોનલ જોશી આપણી સાથે ઉપસ્થિત છે। આ બંનેનું સ્વાગત છે સંદેશ સ્ટુડિયોમાં। રુઝાનજી, આપણે પૂછવા માંગીશ, જે રીતે એકતરફી પ્રેમમાં પાગલ યુવકો વારંવાર આ પ્રકારના કારસ્તાન કરતા રહેતા હોય છે અને ખાસ વાત કરવામાં આવે અથવા તો યુવતી હત્યા કરી દેવામાં આવે છે અથવા તો તેને આ રીતની ઈજા પહોંચાડવામાં આવે છે, નુકસાન કરવામાં આવે છે, અને પ્રેમ કેવી કે વિકૃતિ કેવી, એ જ સવાલ ઉભો થાય છે। અને તો બહુ ગંદી વિકૃતિ કહેવાય ને જે આ થાય છે। સૌથી પહેલા તો મને ડર બી લાગે છે, મને ઇન્સિક્યોરિટી થઈ જાય છે કે આ રીતે અગર આપણા દેશમાં આ રીતે ખુલ્લેઆમ લોકો એસિડ ફેંકે છે બહેનો પર, આ બીજા બી કેસે સાંભળ્યા છે, જોયા છે, તો આપણે આપણી પોતાની સલામતી કઈ રીતે? કારણ કે ઇફ આઈ લુક એટ ઇટ ધેટ વે, કેટલા પછી આપણે કોઈ બી જઈએ છીએ, કોઈને બી કોઈ વેર કાઢો હોય તો એસિડ ફેંકી દેશું, ધીસ ઇઝ નોટ ધ વે ઇટ શુડ બી। અને એટલે આપણને પોતાને બી ઇન્સેક્યોર થઈ જાય। ઓકે, આ જે આપણે અત્યારે બહેનની જે વાત કરીએ છીએ, હવે બહેનના પોઈન્ટ ઓફ વ્યૂથી હું જોઉં તો અગર એમને લેટર્સ છે કે જે
છોકરાઓ જેન્ટ્સ જે બહેનોને લેડીઝોને એઝ એન ઓબ્જેક્ટ ઓફ એન્ટરટેનમેન્ટ સમજે છે અને સમજે છે કે અમારે રમવાની ચીજ છે અને અગર આ જે ભાઈની તમે જે સ્ટોરી કહી તો એનો કંઈક સગવડ થતો હતો અને ઇટ વોઝ અ શું કહેવાય પહેલાં બહેને ના પાડી જે એમનો હક બને છે કે ભાઈ એમને નથી ગમતો તો નથી પરણવું તો એમનો હક બને છે તો આ ભાઈને એકદમ એ થયું કે ભાઈ મારી મેરી નહીં તો કિસી ઓર કી ભી નહીં કરીને એને એસિડ ફેંક્યો આઈ થિંક શ્યોર એના માઇન્ડમાં એ જ હશે એટલે જ્યારે આવી બધી આપણે ઇન્સિડન્સ જોઈએ છે ત્યારે સૌથી પહેલાં એ થાય છે કે હાઉ ઇનસિક્યોર વી આર આપણી એઝ અ કન્ટ્રી આપણે આવું બધું ચાલશે તો એઝ અ કન્ટ્રી આપણી બહેનો જે અમે અત્યારે આપણે બીજા બધા ઇશ્યુઝ માટે લડત ચાલી રહી છે અને અત્યારે આ એક ઓર બીજો ઇશ્યુ છે જેની આપણે લડત લડવાની ચાલુ ક્યારની છે પણ હવે એનો કંઈ પોઝિટિવ હું એ નથી જોઈ રહી કે કારણ કે આટલા વખતો બી જોયું આપણે અત્યારે તો થોડા રેપ કેસીસમાં આપણે ઇમ્પ્રિઝન મેન ને ખાસ પૂછવા માંગીશ કે જે રીતે સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે છૂટક એસિડનું વેચાણ જે રીતે થઈ રહ્યું છે ખુલ્લેઆમ તેને સદંતર બંધ કરી દેવું જોઈએ પરંતુ હજુ પણ આપણે જોઈએ છીએ કે ફેરિયાઓ દ્વારા એસિડનું વેચાણ ચાલી રહ્યું છે દરેક દુકાનોમાં પણ એસિડનું વેચાણ થઈ રહ્યું છે શા માટે કડક અમલ કરાવવામાં નથી આવતો એ પણ એક સૌથી મોટો પ્રશ્ન છે અને પણ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સૌથી મોટી વાત એ છે જે તમે કીધી જેમ ફેરિયાઓ ઘરે ઘરે બૂમો પાડીને તમે જો તો શેરીમાં બૂમો પાડતા છે કે એસિડનું વેચાણ તો પહેલા એવું કહેવામાં આવ્યું છે કે જેમ આ વાત કરી કે પ્રોવિઝન સ્ટોરમાં તો બેન છે જ પરંતુ જે એની દુકાન હોય છે કે એની ઉપર ઇવન ડાયલ્યુટ કરીને કેટલા પર્સન્ટેજ એમાં જ્વલત પદાર્થ હોવો જોઈએ એના ઉપર બી છે અને જે પણ વ્યક્તિ લેવા આવે એની નોંધણી કરવાની દરેક વસ્તુની નોંધ રાખવાની પણ જોગવાઈ કરવામાં આવી છે પરંતુ કાળાબજારીનો જ્યાં ધંધો છે જ્યાં લાવવાની વાત છે જેમ તમે વાત કરો છો રોજના રોજ જે હપ્તા બંધાય છે અને જે ગેરકાનૂની જે વેચાણ થાય છે કે એસિડ હોય તો ટોયલેટ ક્લીનર તરીકે લોકો એસિડનો યુઝ કરે છે અને જે તમે ક્યાંય પણ મળી જશે તમારે જોઈતો હોય તો અત્યારે તમે આરામથી તમે કોઈ પણ જગ્યાએ સવારમાં જાઓ તો જેમ શાકભાજીના લારીવાળા જેમ ફરતા હોય છે એમ એસિડ અને ફિનાઇલ માટે દરેક શેરીની અંદર માણસો વેચાણ કરે છે સુપ્રીમ કોર્ટના આદેશની અવગણનાની વાત કરું તો આમાં પોલીસ પણ એટલે જ જવાબદાર છે કે જ્યારે એમને ખબર જ હોય છે કે જ્યારે પેટ્રોલિંગ કરતા હોય તો કઈ કઈ જગ્યાએ વેચાણ થાય છે તો એ લોકો એટલી તકેદારી નથી રાખતા કે જે ધંધો કરે છે એમને આપણે બંધ કરાવી દઈએ કાયદામાં જોગવાઈ છે એ વ્યક્તિને સજા પણ થઈ શકે એનું જે લાયસન્સ હોય દુકાનનું એ પણ રદ થઈ શકે છતાં પણ એ પ્રમાણે એક્શન લેવાતા નથી હવે તમે જે વાત કરો છો કે કાયદાનું તો ઘણી વખત જેમ સુપ્રીમ કોર્ટના માફી માંગી લેવામાં આવે છે કોઈ પણ કાયદો હોય છે નથી થયું એનું પાલન હમણાં તમે કીધું સીસીટીવી કેમેરાની વાત ચાલી રહી છે તો કીધું ને કે ભાઈ કશું આદેશ આપે તો માફી માંગી લઈએ છીએ પણ માફી માંગવા જે પૂરું નથી થતું એ દરમિયાન જે હાલાકી જે પ્રજાને ભોગવવી પડે છે જે લોકોને ભોગવવી પડે છે આ દીકરી છે એને કહું તો કહું 326 લાખ છે એ દીકરા ઉપર એને સજા પડશે પણ જે દીકરી અત્યારે આપણે સાંભળીને અરેરાટી ઉપજે છે એ પીડા એ ગંભીર હાલતમાં જોવા મળી રહી છે રુઝાનજી આપને પૂછવા માંગીશ સ્ત્રી સશક્તિકરણની વાતો બહુ થઈ રહી છે પરંતુ આપણે આટલા સમયથી જોતા આવ્યા છીએ એસિડ ફેંકવાની ઘટના યુવતીઓ પર બની છે ક્યારે એવું બન્યું કે યુવક ઉપર એસિડ છાંટવામાં આવ્યું છે હકીકત અને સ્ત્રી સશક્તિકરણ કઈ રીતે કહેવું આપણા સમાજમાં એ સૌથી મોટો સવાલ ઉભો થાય છે આ એક સ્ત્રીઓનું અપમાન કહી શકાય તો એક બાજુ તમે એને હેરાન કરો છો અને એક બાજુ સ્ત્રી સશક્તિકરણનો નારો દર્શાવો તો શા માટે તમારી બિલકુલ સાચી વાત છે કે અત્યાર સુધી મેં બી એવા કોઈ કેસ સાંભળ્યા નથી કે કોઈ સ્ત્રીએ પુરુષ પર એસિડ નાખ્યું હોય નોર્મલી પુરુષ જ સ્ત્રી પર નાખે છે કારણ કે આજે વર્ષોથી આપણી જે માનસિકતા થઈ છે જે સોસાયટી જે સમાજમાં જે માનસિકતા થઈ છે કે ભાઈ બહેનો એટલે આપણી રમવાની વસ્તુ અને આપણે એમને કંઈ બી કરી શકીએ એટલે અને અગર એ આપણી મેરી નહીં તો કિસી ઓર કી નહીં એટલે આ જે માનસિકતા છે હવે એના માટે એક આખો પેરેન્ટિંગ ઇશ્યુ આવે છે સૌથી પહેલાં લાગે છે અગર આ જે છોકરાની વાત કરીને મે બી એના ઘરમાં ના જોઈતું હોય જોયું હોય કે ભાઈ એનું એ આવી રીતે એના પપ્પા એના મમ્મીને કંઈક જીત કરતા હશે એને બચપનથી એવી પપ્પા મમ્મી આદત આપી હોય કે ભાઈ જીત કરીને તને બધું મળી જશે એને એવું હશે કે એને બસ સાયકોલોજીકલ ડિસઓર્ડર ધેટ એન ઇઝ ગુડ સાયકોલોજીસ્ટ કેન ઓલસો ટેલ કે એનો ડિસઓર્ડર હશે કે ના ભાઈ મને તો બધું મળવું જોઈએ ના તો એને ખલાસ કરી નાખીશ ખતમ કરી નાખીશ એટલે આખો એક સામાજિક ઇશ્યુ છે અને પેરેન્ટિંગ ઇશ્યુ છે હવે આ ઇશ્યુમાં એક બિચારી બેન પીસાય છે નક્કી વાત છે જે મારું કહેવું છે કે અગર આ લેટર છે કે આ બેનને આ ભાઈએ પ્રપોઝ કર્યો હશે અને આ બેને ના પાડી અને કહ્યું કે ભાઈ મને નથી ઇન્ટરેસ્ટ તો આ ભાઈએ એ હેલ્ધીલી લઈ ના શક્યા અને હેલ્ધીલી ના લઈ શકે અને એમના આ રીતે એસિડ ફેંકી જેમાં આપણી બેન બિચારી બેનને ખાલી એસિડ ફેંકવાથી તમે આપણે ખાલી એક પેલું તણકથું બી લાગે છે તો આપણી હાલત કેવી થાય છે આપણને ખબર છે તો આ તો આખું એસિડ પડ્યું છે ને એની બિચારીની જિંદગી હવે શું થશે કારણ કે મે બી અત્યારે ટેકનોલોજી છે સાયન્સ છે પણ તો બી એસિડ ફેંકવાથી આખું સ્કિન ડિસઓર્ડર થાય છે અને ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ થિંગ અને આ બિચારી બેનને સાયકોલોજીકલ મેન્ટલ ટ્રોમા
ફિઝિકલ ટ્રોમા તો બહુ જ મોટો છે અને સાથે મેન્ટલ ને એ ટ્રોમા અને જોડે જોડે જે આપણે હવે લેટ સે પોલીસની કાર્યવાહીની વાત કરીએ તો મેં રિપીટ કરું છું કે લોસ છે સ્ટ્રોંગ લોસ આપણે નિર્ભયા કેસ પછી જે નવા લોસ આવ્યા છે એમાં 10 વર્ષની જોગવાઈ કરી છે જે આપણા લોયરબેન કહી શકશે પણ એનામાં બી અત્યાર સુધી મેં એવા કોઈ કેસ એવા સાંભળ્યા નથી કે કોઈને એસિડ ફેંક્યું અને 10 વર્ષની સજા થઈ હોય આટલા વર્ષો 2 વર્ષથી આ નવો લો આવી ગયો છે પણ નથી જોયું એટલે ધીસ ઇઝ વેર ધી ઇમ્પ્લિમેન્ટેશન હેપનિંગ છોકરાઓને થાય છે કે મને મેરે કો ક્યાં હોગા કોઈ પકડેગા નહીં હમ છૂટ જાયેંગે એટલે અલ્ટિમેટ બીજા દેશોના ઉદાહરણ લેવાનું મન થાય કે જે દેશમાં આંખના બદલે આંખ અને હાથના બદલે હાથનો કાયદો છે કદાચ આ પ્રકારના જે નરાધમ લંપટ વ્યક્તિઓ છે આવા યુવકો છે એમના સામે કદાચ આવા જ કાયદાઓ લાગુ કરવા જોઈએ આપનું શું માનવું છે હું એગ્રી છું અને આમાં મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ હોવી જોઈએ આંખની સામે આંખની વાત તો કદાચ આપણા દેશ મુજબ પોસિબલ નહીં શકે કારણ કે આમાં બધી ઘણી બધી વસ્તુઓ લાગુ પડતી હોય છે પરંતુ એટલું કદાચ આવા ઉદાહરણ બેસાડવામાં બીજી વખત આ લોકો આવું કરતા વિચારું મારા પર હું બીજા ઉપર એસિડ હુમલો કરીશ તો મારા ઉપર પણ આ જ સજા ના અને પૂનમ બીજી વાત એ પણ કહું કે દીકરીની આંખ 75% એની જોતી જતી રહી છે બીજું કે આ દીકરાને એ દીકરીને બંને વચ્ચે એક પોલીસ ડિપાર્ટમેન્ટના વડાનું સ્ટેટમેન્ટ હતું મેં જોયું છે એમને એવું કીધું કે બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો એટલે જ્યારે શરૂઆત હતી શરૂઆતની અંદર જ્યારે એને દીકરીને લાગતું હતું એમને કોઈ વ્યક્તિ કોઈ પણ છોકરો અગર સાયકોલોજીકલ હોય તો 2-3 જણાને એસિડ નાખે એને સ્પેશિયલી આ છોકરીને જોઈ અને એની પર જ અટેક કર્યો છે એટલે કોઈને કોઈ પહેલા એકબીજાને ઓળખતા હોય કોઈ વસ્તુ થઈ હોય પ્રપોઝ કર્યું હોય તો આપણી આંખો દીકરીની આંખો ના ખુલી કે પ્રિન્સિપાલ કે બીજા એના ફ્રેન્ડ્સ હતા એ લોકોએ પણ જાગૃત રહેવાની જરૂર હતી કે આ માણસ કેવો છે જનુની પ્રકારનો છે મારી શકે એવો છે ઘણા પ્રેમ પ્રસંગોમાં પોતે પ્રેમી પ્રેમિકાને લગ્ન પહેલા મારજૂડ કરતો હોય છે અને એની દીકરીઓ એક્શન નથી લેતી કે મારી સમાજમાં ઇજ્જત જશે એટલે જ્યાં સુધી તમે વાત કરો છો કે જે પગલાં લેવાની વાત છે હું એવું કહીશ કે મૃત્યુદંડની સજા હોવી જોઈએ અને એ સજા થવી જોઈએ એના માટે કહેવાય છે ને કે અહીંથી જે કાયદાની આંટીઘૂંટીમાં આવી નહીં ને ત્યાં નહીં ને ઉપર ને નાનો ને સગીર ને કોઈ નથી ને કમાવાળું નથી અમે લોકો બી કોર્ટમાં એડવોકેટ છીએ રિપ્રેઝન્ટેશન કરવાનું આવતું હોય છે પરંતુ એ બધી બાબતો સાઈડ પર મૂકીને જ્યારે આવી અરેરાટી ભરી જ્યારે ઘટના બની હોય ત્યારે એને ફાંસીના માછડે તાત્કાલિક ધોરણે ફાસ્ટ ટ્રેકમાં ચલાવી અને ફાંસી આપી દેવી જોઈએ કે જેથી સમાજમાં દાખલો બેસે અને ફરી કોઈ વ્યક્તિ આવું કરતા અટકાય જ્યાં સુધી કાયદા પ્રમાણે કોઈ બીક નહીં રહે જ્યાં સુધી કાયદાની બીક હોવી સમાજમાં ખૂબ જ જરૂરી છે અને હાલના તબક્કે ખાસ અને કાયદો એકદમ લાઈટ લેવામાં આવે છે કઈ નહીં અમે તો છૂટી જઈશું જામીન લઈ લઈશું અહીંયા નહીં તો ઉપર ઉપર નહીં તો ઉપર જઈશું જે ખરેખર જયારે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે એ મુજબ જયારે ખરેખર ઇમ્પ્લિમેન્ટ એ તો કરવું નથી લોકોને તરત જ ના પાડી દેવાની છે સામાન્ય બાબતોની અંદર જો તમે સુપ્રીમ કોર્ટ કે જે સર્વોચ્ચ અદાલત કહેવાય ન્યાયનું મંદિર કહેવાય જો એની અગર પાલન નથી કરી શકતા તો એ બધાને આજે હું એમ કહીશ કે જ્યાં આગળ વેચાણ થતું હતું ત્યાંના લોકલથી લઈને પોલિટિકલથી લઈને પોલીસ ડિપાર્ટમેન્ટથી લઈને બધાને ડિસમિસ કરો નેક્સ્ટ ટાઈમ એક એસિડની દુકાન તમને જોવા નહીં મળે પણ એ પગલાં લેવાની જવાબદારી સરકારની છે અને હું નિવેદન આપું છું કે સરકાર એકદમ સ્ટ્રિક્ટપણે નહીં કે જેને વેચ્યું એને પૂરી દો પણ એ એરિયામાં પેટ્રોલિંગ થતું હતું ક્યાં મળતો હતો એસિડ અગર સ્ટ્રિક્ટ પગલાં લેવામાં આવશે દાખલો બેસાડશે તો જ આ બધા ગુના જોઈએ રજનીકાંત સાહેબ પોતાના સ્ટેટમેન્ટ મુજબનું કેટલું કામ કરે છે એ પણ આપણે આગામી સમયમાં જોઈશું રુઝાનબેન ખાસ એજ્યુકેશનની વાત કરવામાં આવે અત્યારે બધા એવું કહે છે કે જે લોકો શિક્ષિત હોય છે ભણેલા ગણેલા હોય છે તે ખરેખર બુદ્ધિજીવી લોકો હોય છે પરંતુ અત્યારે જે આપણે ગુનાખોરીની ઘટના બનતા જોઈએ છીએ એ પછી કોઈ પણ હોય હત્યાની છે અપહરણની છે બળાત્કારની છે આ પ્રકારની એસિડ એટેકની ઘટના છે શિક્ષિત સમાજમાં પણ એટલી જ જોવા મળે છે અભણ માણસ હોય કદાચ થોડો કંઈ ડરે છે કાયદાથી કે હું જેલમાં પુરાઈ જઈશ લોકો મને મારશે આબરૂ જશે છેક આબરૂ જવાની બીક કમસે કમ એ લોકોને હોય છે પરંતુ જે આજનો કહેવાતો સદ્ધર શિક્ષિત સમાજ છે તે આ તમામ વસ્તુથી દૂર ભાગી રહ્યો છે અને એના દ્વારા જ વધારે આ પ્રકારના ગુનાઓ આચરવામાં આવે છે રુઝાનબેન ખરેખર ચિંતાનો વિષય કે સૌથી પહેલા એનો જવાબ આપતા પહેલા એક વાત કહી દઉં કે જે આપણી ઇન્ડિયાની જે જ્યુડિશિયલ સિસ્ટમ છે એ જ્યુડિશિયલ સિસ્ટમ વેરવાળી નથી જેમ તમે કહ્યું ને આંખ ફોર આંખ ને એ વેરવાળી નથી એ જે જ્યુડિશિયલ સિસ્ટમ છે રિફોર્મેશન માટે છે કે ભાઈ આને રિફોર્મ કરીએ એટલે યુ આઈ મીન આ વી ઓલ હોપ અને એની વિચારસરણી અપનાવવામાં નહીં આવે ને રુઝાનબેન તો સુધારો નહીં આવે તમારી વાત સાચી છે તમારી વાત સાચી છે મને તો કહું વેર છોડો અત્યારે 10 વર્ષ માટે જાય તો ભી આપણા માટે બહુ છે ટુ સ્ટાર્ટ વિથ આઈ લાઈક ટુ પુટ ઇટ ધેટ વે લેટ અસ ટેક સ્ટેપ બાય સ્ટેપ એટલે પહેલા 10 વર્ષ માટે જાય 10 દાખલા થાય તો લોકોને સમજ પડે હવે જે તમારો મેઇન ક્વેશ્ચન છે કે ભણેલા ગણેલા લોકો વધારે કરે છે કેમ કારણ કે ભણેલા ગણેલા લોકો વધુ વાંચે છે ને લોકોને
ખબર છે કે હાઉ ટુ એસ્કેપ લૂપર્સ ક્યાં છે, એ લોકોને બી ખબર છે કે આજ સુધી આ 10 વર્ષની ભલા બધા જોગવાઈ બધી ઘણી છે પણ કોઈને આવું ખાસ થયું નથી, હાર્ડલી 15-20% કન્વિક્શન હોય છે એટલે એ લોકો આમાં વધારે ડેરિંગ કરે છે. ત્રીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે આપણે જે વાત કરી રહ્યા છીએ કે અત્યારે જે અગર આ છોકરા છોકરીની વાત હતી કે પહેલા બંને સ્કૂલ કોલેજમાં જોડે ભણતા હતા, તો હવે એમાં ઇમ્પોર્ટન્ટ એ છે કે લેટ અસ સે હું તો માની લો કે છોકરીને એની જોડે અફેર હતો, વર્સ્ટ કેસમાં કહું છું, બરોબર છે કે માની લે અફેર હતો, પણ અગર છોકરી અફેર હતો પણ હવે છોકરો ના ગમ્યો વોટ એવર રીઝન્સ માટે, જરૂરી તો નથી કે એકવાર અફેર હોય તો ગમવો જોઈએ, તો એને એને ડિસેન્ટલી ના પાડી દીધી કે ભાઈ હવે મને નથી તારી જોડે રહેવું, યુ મૂવ ઓન, તો એનો મતલબ કે પેલો છોકરો એની ના ના લઈ શક્યો. એટલે અગેન ધીસ ઇઝ અ મેન્ટલ ઓર અ મેન્ટલ ડિસઓર્ડર, ઓર જે પેલી છોકરાઓનો પેલો જે સોકોલ્ડ અહમ છે ને પેલો, એ અહમ એને બહાર આવ્યો અને એને હવે શું થયું. હવે જ્યારે કહ્યું ને કે તમે ભણેલો ગણેલો છે એટલે એને ચાર જગ્યાએ વાંચ્યો છે, મેં કદાચ ઇન્ટરનેટ પર બી સર્ચ કરી દીધું છે કે શું કરવાનું ને શું નહીં કરવાનું અને કેટલું હોય ને શું હોય, અને પછી એને એની પર એનો એનો ઈગો સેટિસ્ફાય કરવા, છોકરાનો પોતાનો ઈગો સેટિસ્ફાય કરવા એને છોકરી પર નાખ્યું, અને 100% એને સ્ટડી કર્યું જ હશે કે ભાઈ આની અગર આ ભણેલો ગણેલો છે તો બનાવવામાં આવે તો ચોક્કસપણે આ વસ્તુ શક્ય બની શકે છે. આ વિષય પર આપણે ચર્ચા હજુ પણ આગળ વધારીએ તે પહેલા સમય થયો છે એક બ્રેકનો, લઈશું બ્રેક. રૂપમંત્ર આયુર્વેદિક ફેસ ક્રીમ અને ફેસ વોશ, કારણ કે આમાં છે 12 ખાસ આયુર્વેદિક જડીબુટીઓનું સંતુલિત મિશ્રણ. આ કોઈ કોસ્મેટિક નથી, આયુર્વેદિક ઔષધિ છે. અરે કેટલો તંદુરસ્ત દેખાય છે યાર. ખરેખર ન્યુટ્રીગેને વગર સાઇડ ઇફેક્ટે મારું વજન વધાર્યું અને જોડે કોન્ફિડન્સ વધાર્યો, જોડે એમએસસી માં નોકરી પણ મળી ગઈ. તારી તો લાઈફ જ બદલાઈ ગઈ યાર. તમારી પણ બદલાઈ શકે છે. શું આપું? વજન વધારીને લાઈફ બદલે એવું ન્યુટ્રીગેન જ આપજો. ન્યુટ્રીગેન. ઓમકારમ સૃષ્ટિ સારમ વિવિધ લિખિતમ મોક્ષ દક્ષમ સુભિક્ષમ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. વાત થઈ રહી છે જલદના જલ્લાદની. જે રીતે યુવતીઓ પર એસિડ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, ખરેખર સમાજમાં ચિંતાજનક બાબત કહી શકાય. સાથે સાથે આ લોકોને પાઠ ભણાવવો પણ ખૂબ જ જરૂરી બની ચૂક્યો છે. હવે કદાચ સમય પાકી ચૂક્યો છે. સોનલબેન આપણી સાથે જોડાયેલા છે. સોનલબેન, આપણે પૂછવા માંગીશ કે જે રીતે આપણે પિક્ચરમાં અને ડાયલોગમાં સાંભળતા આવ્યા છે, તારીખ પે તારીખ આ જ વસ્તુ અહીંયા જોવા મળી છે, અને એના માટે જ આ લોકોને મેન્ટલી એવું થઈ ચૂક્યું છે કે મને તો જામીન મળી જશે. ઘણી વખત ઓળખાણ પણ કામ લાગી જતી હોય છે, ક્યારેક પૈસો પણ કામ લાગી જતો હોય છે. આવું આપણે ચોક્કસપણે જોયું છે, આ વાત આપણે નકારી શકીએ નહીં. શું લાગી રહ્યું છે, ફાસ્ટ ટ્રેક કોર્ટ જેવી કોર્ટ જ્યારે નિમવામાં આવે છે તો શા માટે આ પ્રકારના કેસોનો તેમાં નિકાલ લાવવામાં નથી આવી રહ્યો, શા માટે કડક સજા નથી થઈ રહી, કોઈ વિચારવામાં નથી આવી રહ્યું, એ પણ એક સૌથી મોટો સવાલ. સોનલબેન, હું એગ્રી થઈશ તમારી વાત પર કે આમાં એવું છે કે કેસોનું ભારણ પણ ખૂબ જ છે. એટલું બધું કોર્ટની અંદર ભારણ છે, કેસો રોજના રોજ એવરીડે કેસો આવી રહ્યા છે. અને ફાસ્ટ્રેકની નિર્ભયા કાંડ પછી ઇવન જોગવાઈ કરવામાં આવી છે, ફાસ્ટ્રેક કોર્ટોમાં પણ કેસ ચાલે છે. કોઈક અભાવાના પુરાવે જ્યારે સપોઝ આઈઓ હોય છે જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે, કોઈ કારણસર એ કોઈ જગ્યાએ કામમાં છે અથવા બંદોબસ્તમાં છે એ નથી આવી શકતા, એના કારણે મુદતો પડતી હોય છે. કોઈ એવિડન્સના અભાવે કોઈ સાક્ષીઓ હોય છે એ કોઈ પણ કારણ ધરી દેતા હોય છે. ફાસ્ટ કોર્ટની અંદર એવરીડે હિયરિંગ થતું હોય છે, પરંતુ કોઈ વ્યક્તિ એકવાર ના આવ્યો એટલે બીજી વાર એને સમન્સ કાઢો, વોરંટ કાઢો, જે પ્રોસીજર છે જે કાયદામાં કે બે વાર સમન્સ થી પહેલા બેલેબલ વોરંટ કાઢો, પછી નોન બેલેબલ વોરંટ કાઢો, ત્યારબાદ એ વ્યક્તિ આવે, પછી જે હિયરિંગ થાય, પછી કામ શરૂ થાય, એ બધી માથાકૂટોના કારણે લેટ થતું હોય છે. બાકી ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર વ્યવસ્થા છે, પરંતુ જે કાયદાકીય પ્રક્રિયા જે પ્રમાણે ચાલવી જોઈએ ના કહેવું જે મને શરમ આવે છે કહેતા, પરંતુ કાયદાના જજમેન્ટ જ્યારે જોઈતા હોય છે ને એમાં પણ સ્ટેનો નથી હોતા. જજો એમ કહે છે તમતાર અમારી ઉપર અરજી કરો, મારી પાસે સ્ટેનો નથી તો હું જજમેન્ટ કેવી રીતે આપું. આવા પણ દાખલા જોવા મળે છે. એટલે સ્ટાફની અછત પોલીસ ડિપાર્ટમેન્ટ હોય
કોર્ટ હોય, સરકારી વકીલ હોય કે જજીસ હોય, આ બધું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની આ એક પહેલી સૌથી મોટી નબળાઈ આ છે. ફાસ્ટ ટ્રેકમાં તમે એપ્લિકેશન આપી શકો, ફાસ્ટ ટ્રેકમાં કોર્ટો ચાલે છે અને જજમેન્ટ આવે છે. પણ મેં તમને કીધું કે કોઈ વ્યક્તિ નથી આવતું કોઈ કારણસર, આઈઓ એક જ કેસ હેન્ડલ ના કરતો, એની પાસે બીજા બધા પણ કેસ હોય, બીજી બધી જગ્યાએ પણ જવાનું હોય, એટલે કોઈ કારણસર બે ત્રણ વખત એ ના આવ્યો, સાક્ષી ના આવ્યા, આ બધા વસ્તુઓના કારણે ડિલે થાય છે. બીજી જે વાત કહેવામાં આવે કે સામે જે ફરિયાદી હોય એનો એડવોકેટ અને આરોપીનો એડવોકેટ હોય, આરોપીનો એડવોકેટે ફીસ લીધી હોય, એને એવું લાગતું હોય કેવી રીતે બદલે કાયદાની આંતરિક ગુણીમાં ભ્રષ્ટાચાર પર એટલો આરંભૂત કહી શકાય એમ નીતિમત્તા જે ક્લાયન્ટ છે એને પોતાના ક્લાયન્ટને જસ્ટિસ આપવા માંડની છે. રુઝાનબેન, આપણે પૂછવા માંગીશ કે ઘણી વખત મા બાપ પણ બચાવ કરતા હોય છે, આપણે ઘણા કેસીસ જોયા છે, ઇવન ત્યાં સુધી કે એક્સિડન્ટનો જ મામલો લઈ લઈએ, વિસ્મય શાહનો જે કેસ બન્યો હતો, માતા પિતાએ પૂરી રીતે બચાવવાની ટ્રાય કરી હતી વિસ્મય ભાઈને કે ભાઈ અમારો દીકરો જેલમાં ના જાય, બીજાના બે દીકરાઓ મૃત્યુ પામ્યા એ વાત દૂર નહીં, પોતાનો દીકરો ખાલી જેલમાં પણ ન જવો જોઈએ, જે મા બાપની મેન્ટાલિટી છે એ પણ વધારે ને વધારે પોતાના છોકરાઓને આડે રસ્તે જવા માટે પ્રેરણા આપતા હોય છે. શું કહેશો? સાચી વાત છે. અને સૌથી પહેલા પેલી તારીખ પે તારીખની મારે વાત કરી લેવી છે, કારણ કે અમારા બી થોડા કેસીસ ચાલે છે એટલે મને ખબર છે કે તારીખ પર તારીખમાં સૌથી વધારે શું થાય છે. ભલે બેને બીજા એક્ઝામ્પલ્સ આપ્યા, જજ પાસે સ્ટેન્ડર્ડ નથી, આ તો થોડી બહુ દૂરની વાત છે, મેં એવા એક્ઝામ્પલ્સ બહુ વધારે જોયા નથી જ્યારે હું પ્રેક્ટિકલી જઉં છું, પણ સૌથી વધારે જોયું છે કે બંને લોયરો એકબીજાને ભલાઈમાં, એક આજે આ લોયર માગે કે કંઈક કોઈ એક્સ વાય ઝેડ રીઝન આપી દે કે ભાઈ એને એવા વહિયાત જેવા રીઝન હોય, એટલે કંઈ કંઈ રીઝનમાં ઠોસ બી ન હોય કે ભાઈ તારીખ, બીજા દિવસે બીજો લોયર માંગે તારીખ. અને મેં બહુ ઓછા કેસમાં જોયો છે કે આયો નથી આવતો, આયો તો ભાઈ ત્યાં હુકમ કરેલા આયો હોય તો આવું જ પડે એવું નથી, બહુ રેર કેસમાં લખે કે ભાઈ હું બંદોબસ્તમાં છું યા હું કઈ બીજામાં છું. એટલે કમિંગ બેક ટુ તારીખ પે તારીખ થાય છે, કોણ લોયર્સ જ તારીખ પે તારીખ અપાવે છે? એગ્રી નથી, એ લોકો પોસિબલ નથી. તમે બોલો, તમે બોલો ત્યારે હું ચૂપ બેઠી છું ને બેન, તો યુ શુડ રિસ્પેક્ટ માય સ્પીચ. નો હું તમને કઈ બોલું? જોગવાઈનો અભાવ છે રુઝાન બેન, હું કમિંગ બેક ટુ જોગવાઈનો અભાવ છે. તારીખ પડવીનો જે કાયદાની જોગવાઈ છે બીજી, એટલે મિસયુઝ થાય છે, એનું કહેવા જાઉં છું ને. બીજો પોઈન્ટ કે જયારે ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ કમિટ થવો જોઈએ, હવે અત્યારે એવી વાત છે કે ફાસ્ટ્રેક કોર્ટમાં કેસો કમિટ જ નથી થતા, કારણ કે એ લોકો એમાં એના બી પોતાના જે ક્લાસિફિકેશનો છે કે આ કેસ ફાસ્ટ્રેકમાં છે ને આ કેસ ના થાય, એટલે કમિટ થતા જ પહેલા તો બહુ વાર લાગે છે, એ બીજો પોઈન્ટ કહું છું. અને ત્રીજો પોઈન્ટ કે જે તમે અત્યારે પૂછો તો પેરેન્ટ્સ પોઈન્ટ ઓફ વ્યૂથી યુ આર 100% રાઈટ, કે કોઈના બી મા બાપ હોય, તમે વિસ્મય શાહની વાત કરો કે આમના પેરેન્ટની વાત કરો, કોઈના બી મા બાપ હોય એ લોકો તો ઈચ્છે જ કે ભાઈ મારો છોકરો બચે. હવે એક્ઝામ્પલ લઈએ કે અગર લેટ અસ સે કે હું તો કહું છું બધાને પોતાનો કેસ ને ડિફેન્ડ કરવાનો હક બને છે, પણ જ્યારે મા બાપને બી દેખાય છે. અને બીજી વાત કે લેટ અસ સે કે કેમ લોયરો ઓબ્વિયસલી બધાને હક બને છે કે લોયર પાસે જઈને પોતાનો કેસ ડિફેન્ડ કરે, પણ જ્યારે લોયરો જૂઠા સાચા કરે છે, જૂઠી જાણ કે વિસ્મય કેસના તો તમે જોયું છે મોટા મોટા લોયરો હતા જેને કેટલા જૂઠા સાચા કર્યા છે, ભગવાન જ બચાવે કેટલા જૂઠા સાચા કર્યા છે. આ તો સારું હતું કે સામે જે એ લોકોનું પેલી 144 કે કઈ કલમમાં મેજિસ્ટ્રેટ સામે એ લોકો સામે લીધો હતું, એટલે પેલો જે પલટી ખાધી જેને તો બી એ ફસી ગયો, ના તો ઘણા કેસમાં તો એ લોકો પેલું મેજિસ્ટ્રેટ સામે લેતા જ નથી. એટલે તમારી વાત સાચી છે, પણ એ સામે મારે એવું કેવું છે કે ચલો મા બાપ તો એ લોકો તો પોતાના છોકરા માટે કરશે, મરી જશે છોકરા માટે, કારણ કે મા બાપ એ જ મા બાપ કહેવાય, કારણ કે એ લોકોને બી ખબર છે કે ધે ડોન્ટ હેવ અ ચોઇસ. બટ તમારા આપણા જે લોયર છે એ લોકો તો ના કેસ લે ને, કારણ કે તો હરહરતું દેખાય છે કે આ એસિડ પડ્યો પેલા આટલા સીસીટીવી ના ફૂટેજ મોટી પ્રોબ્લેમ તો ત્યાં છે ને બેન, જોગવાઈઓ જોગવાઈ નથી આમાં, ચોક્કસ સમજો. અને આ વિષય પર આપણે ચર્ચા હજુ પણ આગળ વધારીએ તે પહેલા લઈશું બ્રેક. એના માટે મેં તપાસના આદેશ આપ્યા છે. માત્ર ન્યૂઝ નહીં, ફરજ પણ નિભાવી. માત્ર અવાજ નહીં, જનતાનો અવાજ. આને જ કહેવાય ન્યૂઝ ચેનલ.
જલદના જલ્લાદો જયારે સામે આવી રહ્યા છે ત્યારે તેની સામે શું પગલાં લેવા જોઈએ અને કઈ રીતે યુવતીઓ પરેશાન થઈ રહી છે આ વિષય પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. રોઝનબેન ટૂંકમાં જણાવશો કે આ પ્રકારની ઘટનાઓ સમાજમાં ન બને તેના માટે શું પગલાં લેવા જોઈએ. હવે આમાં એક તો બહુ સૌથી ઇમ્પોર્ટન્ટ જે આપણે વ્યવસ્થાની બધી તો વાત કરી નાખી પોલીસને, હવે સોશિયલી બહુ ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ છે કે જયારે સોશિયલ ઇસ્યુઝમાં લેટ અસ હવે સેમ એક્ઝામ્પલ આપીએ કે માની લો કે આવું થયું હતું તો પેલી દીકરીએ ઇફ પોસિબલ શુડ હેવ ટોલ્ડ હર પેરેન્ટ્સ, કારણ કે પેરેન્ટ્સ અગર કહેતો તો કદાચ કંઈક એ લોકો પેરેન્ટ્સ કંઈક એમની બુદ્ધિચલન કે ના આપણે કંઈક પ્રિન્સિપલને કહીએ ને એ કદાચ એવું કંઈક થતું તો કદાચ એ છોકરાને કદાચ ધમકી આપત ને કંઈક એટલે દાંત ધમકી આપત કે આ ગયા અને રિફોર્મ કરવાની કોશિશ કરત. પણ અત્યારે થાય છે શું કે છોકરીઓ પેરેન્ટ્સ કહેતા બી ગભરાય છે કારણ કે એ લોકોને એવું લાગે છે કે મમ્મી અમને વળશે કે ભાઈ તે કેમ કર્યું ને તું ખરાબ ને તું કોલેજ ના જઈને બંધ કરાઈ જશે. એટલે અત્યારે આ એક ઇટ્સ અ કેચ, અમે કેચ 22 સિચ્યુએશન કે ના બિચારી છોકરી અહીંની રહી શકે છે કે ના બિચારી ત્યાંની રહી શકે છે. એટલે આના માટે સૌથી પહેલા અગર આવા ઇસ્યુઝ હોય સૌથી પહેલા તો સૌ હજી કહું છું એવરી ટાઈમ કે પેરેન્ટ્સ શુડ બી ધર ફ્રેન્ડ્સ ઓફ ધર ચિલ્ડ્રન તાકી એ લોકો ચિલ્ડ્રનની નજીક આવી શકે ને ચિલ્ડ્રનને સમજી શકે. અને હવે હું છોકરાના કેસની વાત કરું છું કે છોકરાના પેરેન્ટ્સ વધારે રિસ્પોન્સિબલ છે છોકરા કરતા તે કે એ લોકો એને જયારે છોકરાનો આવો નેચર જોયો છે તો મે બી એનું કંઈક કાઉન્સેલિંગ એને એને કઈક રીતે ઠંડો પડાવ કારણ કે આ છોકરા કંઈ આઉટ ઓફ ધ બ્લુ ઉઠીને એસિડ નહીં નાખ્યો હશે, એનો આવો નેચર હશે આવું કંઈક એકદમ ક્રોધિત થઈ ગયો હશે અને ઈગો આવતો હશે એવું પહેલા બી એને કર્યું હશે એવા સિમ્ટમ્સ એની પાસે હશે પણ પેરેન્ટ્સ એને સિરિયસલી ના લીધું અને એટલે આ થયું. એટલે પેરેન્ટ્સ એના છોકરાના પેરેન્ટ્સ લેતે તો છોકરીની બી જાન બચત ના છોકરાની બી જે બી થવાનું છે ઓબ્વિયસલી એને બી આઈ એમ શ્યોર અત્યારે જી આપણે સામાજિક રીતે વાત કરી સોનલબેન કાયદાકીય રીતે શું સુધારો થઈ શકે કે જેનાથી આ પ્રકારની ઘટનાઓ ઓછી બને અથવા તો બનતા સંપૂર્ણ અટકી જાય. મેં હમણાં સ્ટેટમેન્ટ જોયું ને હું તમારી સાથે એગ્રી થઉં છું કે રજનીકાંતભાઈએ કીધું કે કોઈને છોડવામાં નહીં. મેં મારી મારી જે વસ્તુ હતી એ જણાવી છે કે જે જગ્યાએ એસિડનું વેચાણ થતું હતું એસિડ લીધો હતો એ દુકાનથી લઈ એ જગ્યાએ એરિયાના પોલીસ સ્ટેશનમાંથી લઈ બધા જ લોકો ઇવન ધ પોલિટિકલી જે બી લોકલ કાઉન્સિલર હોય કોર્પોરેટર હોય એમની પણ ફરજ આવે છે જ્યારે ઇલેક્શન લડે છે ત્યારે એમને એમના એરિયામાં સતત પ્રવાસ કરવાનો હોય છે જોવાનું હોય છે કેટલી નેગેટિવ વસ્તુ અથવા તો કેટલા જ ગેરકાનૂની કામો ચાલે છે એને દાબવાની પોલીસ સાથે મળીને સરકારે કામ કરવાનું હોય છે અને એને દામવાનું હોય છે. ત્યારે આ એક વસ્તુનો એક જીવતો જાતો દાખલો છે કે એસિડ મળ્યો છોકરાએ એક્સેપ્ટ કર્યું. હવે સજાની વાત કરીએ તો સજા થવી જોઈએ. 10 વર્ષની સજા આ દીકરાને કરવામાં આવશે તો બીજા લોકો દાખલો નથી બેસાડતા. દીકરો કેવો કે દાનવ કેવો એ જગત્યની વાત છે. જી ચોક્કસથી રુઝાનબેન બીજી એક વાત કરવામાં આવે કમ્પેરિઝનની. જયારે સત્તાધીશો પાસે આ વાત આવે છે ત્યારે હંમેશા મેં એક પ્રકારનું સ્ટેટમેન્ટ આ નેતાઓના મોઢે સાંભળેલું છે કે હજુ બિહાર જેવી યુપી જેવી સ્થિતિ અહીંયા નથી. અરે એની સ્થિતિની ક્યાં વાત કરો છો, તમારી સ્થિતિ સુધારો ને. એ સૌથી મોટું એ આપણે હંમેશા યુ આર 100% રાઈટ અને આપણે જેવા નોર્મલ માણસોને ચચરે આવું સમજીને કે એ લોકો એવું મીન કરે છે કે વી આર નોટ યેટ ગોન ટુ ડોગ્સ લાઈક વોટ બિહાર ઇઝ એન્ડ થિંગ્સ લાઈક ધેટ. એટલે ઓબ્વિયસલી એ લોકો પોતાના સરખે ડિફેન્ડ નથી કરી શકે સીધો એટલે શું લવારી ચાલુ કરી દે. જયારે માણસ ડિફેન્ડ ના કરી શકે ત્યારે અટેક કરે યા લવારી ચાલુ કરે એટલે આ લોકો અટેક તો કરી ના શકે એટલે એ લોકોનો વર્બલ ડાયરિયા ચાલુ થઈ જાય અને એમાં હજી બિહાર જેવી સ્થિતિ નથી. એટલે શું તમે વેટ કરો છો કે આપણે બિહાર જેવી સ્થિતિ થાય ને પછી તમે પગલા લેશો. બીજું કે એ લોકો બી જે અત્યારે આપણે વાત કરી કે જે કાઉન્સિલરના જે જોબ પ્રોફાઇલ છે યા જે પોલીસનું જોબ પ્રોફાઇલ છે યા જે બીજાનું જોબ પ્રોફાઇલ છે એ લોકો તો જોબ પ્રોફાઇલ પોતાની કરતા નથી. કાઉન્સિલર એકદમ અત્યારે શું શીખ્યા છે ખબર છે, એએમસી સામે ઝંડા ગાડી દેવાના અને રસ્તાને પાણીમાંથી ઊંચા નહીં. રાજ્ય સરકારે હાલ એટલી જવાબદાર છે કે સુપ્રીમ કોર્ટે તો આદેશ આપી દીધો છે રાજ્ય સરકાર પૂરેપૂરું પાલન નથી કરાવી શકતી. આ વિષય પર આપણે ચર્ચા કરી. આ બંને અહીં આવ્યા બદલ આપ બંનેનો સોનલબેન રુઝાનબેન આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો હકીકત અત્યારે એ છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા તો આદેશ આપી દેવામાં આવ્યો છે પરંતુ રાજ્ય સરકાર તેને પાલન કરાવવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહી ગઈ છે, કચાશ રહી ગઈ છે. રજનીકાંત સાહેબે જે સ્ટેટમેન્ટ આપેલું છે કે પૂરતી તપાસ કરવામાં આવશે, જોવાનું એ રહેશે કે રજનીકાંત સાહેબ આગામી દિવસોમાં તેના સ્ટેટમેન્ટ પર કેટલા ખરા ઉતરે છે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર. They didn't.